हेलो स्टूडेंट्स, आई एम हरनेश पंड्या फ्रॉम सिविल डिपार्टमेंट। तो लास्ट लेक्चरनी अंदर आपणे कंपास लेखा जे चुंबकीय स्वयं जे नमन कोण छे ए जोयुं अने स्थानिक आकर्षण ए बे टॉपिक जोया। बराबर छे, बे टॉपिक बहु सादा अने सिम्पल अने बधाने आवडी जाय एवा हता। नानी अमती थियरी हती, बे त्रण मार्क्समां पूछाय एवी, कि जे आपणे जोई लीधी। आ थियरी छे आजनी, के कंपास सर्वेक्षणमां थती त्रुटिओ हजी सुधी बहु खास पूछाती नथी, पण कदाच रेर केसमां 3-4 માર્કમાં પૂછાઈ જાય કે ભાઈ કંપાસ સર્વેક્ષણમાં આવતી ત્રુટિઓ જણાવો, તો તમને આવડી જવી જોઈએ। સિમ્પલ 3 જાતની ત્રુટિઓ આવે, આપણે જોઈએ એક એક કરીને વારાફરતી। તો પહેલી છે ઉપકરણની ત્રુટિ, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, એટલે કે જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી સર્વે કરવા જઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કોઈ એરર આવી, ઇન્સ્ટ્રુમેન્ટના લીધે એરર આવી। તો બીજી છે સર્વેક્ષકની ભૂલો, એટલે કે પર્સનલ એરર, એટલે કે જે માણસ સર્વે કરે છે એનાથી કોઈ મિસ્ટેક થઈ, રીડિંગ લેવામાં છે કે ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવવામાં છે કે ગમે તેની અંદર, તો એ સર્વેક્ષકની ભૂલો આવે ને કુદરતી કારણોસર આવતી ત્રુટિઓ, એટલે કે કોઈ નેચરલ એરર આવે। બરાબર, એરર ડ્યુ ટુ નેચરલ કોઝિસ, એટલે કે કોઈ કુદરતી કારણોસર કોઈ ત્રુટિ આવે, જેમ કે વરસાદ પડી જાય છે, અથવા તો સૂર્યપ્રકાશ વધારે છે, બરાબર છે, અથવા તો ધુમ્મસવાળું વાતાવરણ છે, કે એના કોઈકના લીધે કોઈ એરર આવે। તો આપણે વારાફરતી એક પછી એક જોઈએ કે દરેકે દરેક જે ત્રુટિ છે 3 પ્રકારની, એની અંદર શું શું આવે ને કઈ રીતના ત્રુટિ આવી શકે છે। તો પહેલી છે ઉપકરણની ત્રુટિ। બરાબર છે, તો ઉપકરણની ત્રુટિ કયા કારણોસર આવે? તો પહેલું કે સોય બરાબર સીધી ના હોય તો, એટલે કે જે આપણી નીડલ છે તમને ખબર છે કે ક્ષૈતિજ દિશામાં જોઈએ, બરાબર છે, હોરિઝોન્ટલ જોઈએ, ઉત્તર દક્ષિણ દિશાની અંદર સ્થિર, તો જે તમારી સોય છે, જે નીડલ છે, બરાબર સીધી ના હોય તો એના લીધે એરર આવી શકે, કેમ કે સીધી નહીં હોય તો એ રીડિંગ ખોટા બતાવશે એટલા માટે। બરાબર, પછી જે પીવોટ છે કે જેના ઉપર તમારી સોય, જેના લીધે તમારી સોય ટકેલી છે, જે પીવોટ છે એ વળેલી હોય, બૂઠી થઈ ગઈ હોય, અથવા તો એ સેન્ટરની અંદર ના હોય, એટલે કે જે પીવોટ છે એ કદાચ વળી ગયેલી હોય, અથવા તો બુઠ્ઠી થઈ ગઈ હોય, એટલે કે એની ધારો ઘસાઈ ગયેલી હોય, અથવા તો એ સેન્ટરની અંદર ના હોય। તો પછી કે બેલેન્સિંગ વેટ યોગ્ય ના હોય, એટલે કે તમારી સોય એક બાજુ નમી જતી હોય વારે ઘડીએ, બરાબર, બંને સાઈડ બેલેન્સ સરખું, બંને સાઈડ જે વેઇટ છે એ વેઇટ સરખું ના હોય એના લીધે। બરાબર છે, પછી કે ઘોડાની પૂંછનો વાળ સીધો તથા તો લંબ ના હોય, એટલે કે જે આપણે હોર્સ હેર જેને આપણે કહીએ છીએ, હોર્સ હેર જે આપણે જોયું, એ હોર્સ હેર તમારો સીધો તથા તો લંબ, અથવા તો સીધો કદાચ ના હોય, અથવા તો જે લંબ એટલે કે 90 એંગલ પર હોવું જોઈએ, 90 એંગલ પર ના હોય ને થોડોક વાંકો ટેડો હોય, બરાબર છે, એના લીધે પણ કોઈ હેરર આવે છે। કેમ હોર્સનો હેર કેમ ઇમ્પોર્ટન્ટ છે તમારે રીડિંગ લેવા માટે? કેમ કે હોર્સના હેરથી તમે બાયસેક કરી, એટલે કે તમે દુભાગી અને તમે રીડિંગ લો છો, બરાબર છે, એટલે કે જે દુભાગવા માટે જે આપણે હોર્સનો હેર સીધો જોઈએ, સીધો ના હોય એના લીધે પણ હેરર આવી શકે, અને દર્શન વેદિકા અથવા તો દર્શન વેદિકા ડબ્બી કાટખૂણે ન હોય, બરાબર છે, એટલે કે દર્શન વેદિકા છે જે તમારી કે જે જગ્યા પરથી તમે રીડિંગ લો છો એ, અને દર્શન વેદિકા ડબ્બી છે એ તમે એકબીજાને કાટખૂણે ન હોય તો એના લીધે પણ એરર આવી શકે। કેમ કે દરેક વસ્તુ જો 90 એંગલ પર નહીં હોય તો એના લીધે એરર આવવાની પૂરેપૂરી સંભાવના છે। બરાબર છે, તો ઇન્સ્ટ્રુમેન્ટલ એરરની અંદર તમને દરેક જણાને ખબર પડી ગઈ। નેક્સ્ટ છે આપણી સર્વેક્ષકની ભૂલો, એટલે કે પર્સનલ એરર, એટલે કે કોઈ જે માણસ સર્વે કરવા બેઠો છે એનાથી કોઈ ભૂલ આવી તો જેમ કે શું? તો સર્વે સ્ટેશન પર કંપાસનું કેન્દ્રીકરણ તથા સમતલીકરણ બરાબર ના હોય, એટલે મેં તમને સ્ટાર્ટિંગની અંદર કીધું કે ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવવામાં ભૂલ થઈ હોય, કે જે આપણે સમાયોજન જોયું ને, તો સમાયોજનની અંદર જે એનું કેન્દ્રીકરણ એટલે કે સેન્ટરિંગ અને સમતલીકરણ એટલે કે લેવલિંગ, એટલે કે સેન્ટરિંગ અને લેવલિંગ બરાબર ના થયું હોય તો ભૂલ આવે, કેમ કે સેન્ટરિંગ અને લેવલિંગ બરાબર નહીં થયું હોય એટલે એના લીધે જેટલા પર રીડિંગ લઈશું એ બધા ખોટા આવશે। બરાબર, પછી અંકિત રિંગ સમતલ સપાટીમાં ના હોય, એટલે કે જે તમારી અંકિત રિંગ છે, જે ગ્રેજ્યુએટેડ રિંગ જેને કહીએ છીએ, જેના ઉપરથી આપણે રીડિંગ લેવાના છે એ તમારી સમતલ ના હોય, બરાબર, અમુક સાઈડ એક સાઈડ નમેલી હોય, અથવા તો એ જે આપણે જેને ક્ષૈતિજ તલ કહીએ છીએ, એટલે કે હોરિઝોન્ટલ પ્લેનની અંદર ના હોય તો તમારી ભૂલ આવી શકે। પછી અવલોકન લેવામાં કે નોંધવામાં ખાવી, એટલે કે દાખલા તરીકે 55 ડિગ્રી એંગલ આવતો હોય તો 55 ની જગ્યા પર એનથી 56 લખાઈ ગયો, અથવા તો 55 ની જગ્યા પર 57 લખાઈ ગયો, બરાબર છે, તો અવલોકન લેવામાં અને નોંધવામાં, કદાચ એ બોલ્યો 56, બરાબર છે, એ બધું બોલ્યો 56 પણ એણે 55 લખી નાખ્યું ભૂલની અંદર, એટલે કે કાં તો અવલોકન લેવામાં અથવા તો નોંધવામાં ખામી આવી હોય તો। પછી અવલોકન પરથી બેરિંગની ખોટી ગણતરી, એટલે કે જે આપણે આગળ જે એક્ઝામ્પલની અંદર બેરિંગનું જે કેલ્ક્યુલેશન કરવાના છીએ એ તમે રીડિંગ ભલે સાચા લીધા, પણ જે બેરિંગના જે કેલ્ક્યુલેશનો છે એ ખોટા કર્યા હોય તો એના લીધે એરર આવી શકે। બેરિંગના કેલ્ક્યુલેશન કઈ રીતના કરવાના એ આપણે એક્ઝામ્પલની અંદર જોઈશું, પણ જે બેરિંગના જે કેલ્ક્યુલેશન છે એ ખોટા કરેલા હોય, બરાબર, અવલોકન ભલે સાચા હોય પણ જે તમારું કેલ્ક્યુલેશન છે એ ખોટું હોય તો પણ તમારું
શું કહેવાય કે ત્રુટિ આવી શકે, જેમ કે આપણે કહીએ છીએ ને કે તમારી એક્ઝામ્પલની મેથડ સાચી છે પણ જે તમે અંદર એક્ઝામ્પલની અંદર જે ગણતરીઓ કરી છે એ ખોટી છે, બરાબર, એના લીધે તમારો આખો એક્ઝામ્પલ ખોટો પડે, બરાબર. પછી અવલોકનકાર પાસે ધાતુની પેન, કિચન કે ચશ્મા વગેરે હોય, એટલે આપણે કાલે જ જોયું કે જ્યારે ચુંબકીય સોયનો નમન પણ જ્યારે આપણે જોયો ને ત્યારે આપણે શું જોયું હતું કે જ્યારે તમારા ચુંબકીય સોયની આસપાસ તમે નજીકમાં તમે કોઈપણ ધાતુની વસ્તુ છે, તમે ચશ્મા છે એ તમે નજીક લઈ જાઓ, તે તમારી જે ક્ષૈતિજ તલની જગ્યા પર જે અમુક એંગલ બનાવે છે, બરાબર છે, એના લીધે એરર આવી શકે. એટલે કે અવલોકનકાર પાસે જો ધાતુની પેન, કિચન અથવા તો જે ચશ્મા હોય કે જે મેટલના હોય એના લીધે જે તમારી ગ્રેજ્યુએટેડ રિંગ છે, જે અંકિત રિંગ છે અથવા તો જે નીડલ છે એ તમે એના આકર્ષણની અંદર આવે અને રીડિંગ એના આકર્ષણના લીધે રીડિંગ ખોટા આવે, બરાબર છે. તો પર્સનલ એરરની અંદર તમને સમજણ પડી ગઈ, તમને એક એક કરીને વાંચો ને તો પણ આવડી જાય એવું છે આ સ્ટુડન્ટ. પછી કે કુદરતી કારણોસર આવતી ત્રુટિ, એટલે કે નેચરલ કોઝિસના લીધે, એટલે કે ડિક્લિનેશનની અંદર ફેરફાર થવો, એટલે કે જે આપણે સ્ટેશનો નક્કી કરેલા છે, બરાબર છે, દિગ્પાત કોણ જેને આપણે કહીશું કે સ્ટેશનો જે નક્કી કરેલા છે એની અંદર કોઈ ફેરફાર થઈ જાય, કોઈ હવા વધારે આવી ગઈ, બરાબર છે, અથવા તો કોઈ વરસાદ પડી ગયો જેના લીધે તમારું જે સ્ટેશન પોઈન્ટ છે થોડોક આગળ પાછળ જતો રહ્યો તો એની અંદર ફેરફાર થાય. પછી ચુંબકીય પદાર્થોના લીધે આવતું સ્થાનિક આકર્ષણ, એટલે કે જે આપણે આ જોઈએ કે ભાઈ કોઈ ધાતુની રિંગ છે, ધાતુની પેન છે, કિચન છે, ચશ્મા છે વગેરે અંદર આવી જાય એના સંપર્કની અંદર, તો એના લીધે કોઈ સ્થાનિક આકર્ષણને લીધે જે એરર આવે એ, અને વાદળો અથવા તો વરસાદના કારણે વાતાવરણમાં થતા ચુંબકીય ફેરફારો, એટલે કે વાદળો અથવા વરસાદ હોય એના લીધે જે તમારા એટમોસ્ફિયરની અંદર જે તમારા મેગ્નેટિક ફેરફાર થાય, બરાબર છે, મેગ્નેટિક ચેન્જીસ થાય, એ મેગ્નેટિક ચેન્જીસના લીધે તમારી નીડલ છે એની અંદર ફેરફાર થાય, બરાબર. જેમ કે શું તો સવારની અંદર જાણે વાદળા નહોતા ત્યારે તમારી ચુંબકીય સોય પરફેક્ટ ક્ષૈતિજ રિંગમાં હતી, પરંતુ વાદળ આવી ગયા, બરાબર છે, તો વાદળના લીધે કદાચ ચુંબકીય એટમોસ્ફિયરની અંદર ફેરફાર થયો થોડો ઘણો, એના લીધે તમારી નીડલ થોડી આગળ પાછળ થઈ જાય તો એ તમારી એરર આવે એની લીધે, બરાબર છે. એટલે કે કુદરતી કારણોસર આવતી ત્રુટી તો ત્રણ પ્રકારની ત્રુટી આવે છે આપણે, બરાબર છે, કે ત્રણ પ્રકારની ત્રુટી આપણને તમને સમજણ પડી ગયેલી હશે. ઉપકરણની ત્રુટી છે એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, સર્વેક્ષકની ભૂલો છે એટલે કે પર્સનલ એરર, અને કુદરતી કારણોસર આવતી ત્રુટી એટલે કે એરર ડ્યુ ટુ નેચરલ કોઝિસ, બરાબર છે. દરેક જણને સમજણ પડી ગયેલી હશે, એક એક વાર વાંચો તો પણ આવડી જશે. હવે કંપાસ સર્વેક્ષણ દરમિયાન લેવાની કાળજી, એટલે કે કઈ કઈ પ્રકારની આપણે કાળજી લેવી જોઈએ સર્વે કરતી વખતે, તો કંપાસનું સ્થાયી સમાયોજન બરાબર કરેલું હોવું જોઈએ, ખીલ્લી વાંકી વળેલી ના હોવી જોઈએ, અને સોયની અંદર ચુંબકત્વ પૂર્ણ રીતે હોવું જોઈએ. એટલે કે તમને ખબર છે કે ભાઈ ચુંબક વધારે ટાઈમ પડી રહે, બરાબર છે, તો એનું ચુંબકત્વ નાશ પામે છે, બરાબર. આપણે વિજ્ઞાનની અંદર ભણેલા જ છીએ, એટલે કે જે આપણે એડજસ્ટમેન્ટ કરીએ છીએ બરાબર કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. તમારી જે પીવોટ છે પીવોટ વાંકી ના હોવી જોઈએ, જેના લીધે તમારી ગ્રેજ્યુએટર રિંગ બરાબર ફરી શકે, અને જે તમારી મેગ્નેટિક નીડલ છે એની અંદર ચુંબકત્વ છે એ જે બરાબર એ નાશ થયેલું ના હોવું જોઈએ, એટલે કે પૂર્ણ હોવું જોઈએ. પછી કે કંપાસનું કેન્દ્રીકરણ અને સમતલીકરણ બરાબર કરવું, એટલે કે સેન્ટરિંગ અને લેવલિંગ બરાબર કરવું જેથી કરીને તમારા રીડિંગ સાચા આવે. પછી અવલોકનો ફક્ત લાઇન ઓફ સાઇટ પર જ લેવાય, એટલે કે તમારી જે જગ્યા પર જેટલા એરિયાની અંદર તમારે મેઝરમેન્ટ કરવાનું છે એ તમારે એટલા એરિયાની અંદર જ અવલોકનો લેવાય, એનાથી બહાર અવલોકનો લેવા નહીં, બરાબર. કેમ કે વધારે પડતા અવલોકનો બહારથી લેવા જઈશું તો એરર આવવાની સંભાવનાઓ રહે, એટલે કે એક્સ્ટ્રા એરર લેવા, એક્સ્ટ્રા જે તમારા રીડિંગ લેવાના છે એ નહીં લેવાના, તમારે જે લાઇન ઓફ સાઇટ પર જેટલા પણ તમે પોઈન્ટ સેટ કરેલા છે એટલા પોઈન્ટ પર જ તમારે રીડિંગ લેવાના. પછી કે જ્યારે કંપાસને એક સ્થાન પરથી બીજા સ્થાન પર ખસેડવામાં આવે ત્યારે દર્શન બેરિકાને ડબલીના કાચ ઉપર ઢાળી દેવી જોઈએ જેથી પીઓટને નકામો ઘસારો ના પાડે. એટલે શું તો જ્યારે તમે એક જગ્યાથી બીજી જગ્યાએ તમારા ઇન્સ્ટ્રુમેન્ટને ટ્રાન્સફર કરો છો તો જે દર્શન વેદિકા છે એના ડબલીના કાચ પર ઢાળી દેવી જોઈએ જેથી જે તમારો જે ખીલો છે જે પીવોટ છે એના ઉપર કોઈ ઘસારો આવે નહીં, બરાબર. કેમ કે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીએ તો એ હલી જાય, બરાબર, અને હલે અને એ આગળ પાછળ થાય તો એના લીધે એને પીવોટની અંદર ઘસારો આવવાની સંભાવના રહે, એટલે કે નકામો ઘસારો ના આવે. પછી અવલોકન લેતા પહેલાં કંપાસને ધીરે ધીરે ઠપકારો કે જેથી સોય મુક્ત પર ફરે છે કે નહીં તેની જાણ થાય, એટલે કે તમારી જે ડબ્બી છે એ ડબ્બીની અંદર ગ્રેજ્યુએટેડ રિંગને બે ત્રણ ઠપકારો બે ત્રણ વાર, એટલે કે તમારી રિંગ થોડીક આગળ પાછળ હલે, બરાબર, અથવા તો ઉપર નીચે થાય તો તમને ખબર પડે કે ભાઈ આ તમારી જે સોય છે મુક્ત રીતે હરીફરી શકે છે કે નહીં. પછી દર્શન વેદિકાના દર્શન ડબ્બીના કાટખૂણે હોવી જોઈએ, કે જે આપણે ઉપર જોયું જ કે ભાઈ દર્શન વેદિકા અને દર્શન ડબ્બી એકબીજાને કાટખૂણે જોઈએ. પછી કે કંપાસની નજીકમાં ચાવી, કુહાડી, સાંકળ વગેરે લોહી ચુંબકને અસર કરે તેવા પદાર્થો ના રાખવા, પણ આપણે જોઈ લીધું કે ભાઈ
નજીકની અંદર ધાતુની કોઈ પણ વસ્તુ છે કે જેની અંદર ચુંબકીય આકર્ષણ લાગી શકે છે એવા પદાર્થો ના રાખવા, જેના લીધે તમારી એરર આવવાની સંભાવના રહે. પછી ચુંબકીય પદાર્થોની નજીકમાં સર્વેક્ષણ સ્થાન પસંદ ન કરવું, એટલે એવી કોઈ જગ્યા કે જેની અંદર મેટલની વસ્તુઓ વધારે છે નજીકની અંદર, એવી જગ્યા પર તમારે સર્વેઇંગનું જે સ્થાન છે પસંદ ના કરવું તમારું. પછી અવલોકન લેતી વખતે આરેખણ દંડ ઓળંબે રહેવો જોઈએ, એટલે કે જે રેન્જિંગ રોડ છે જે આપણે થર્ડ ચેપ્ટરની અંદર જોઈએ, રેન્જિંગ રોડ કોને કહેવાય, જે રેન્જિંગ રોડ છે એ તમારા જે જમીન છે એની સાથે 90 એંગલ બનાવતો હોવું જોઈએ, નહીં કે થોડોક આગોટેડો હોવું જોઈએ, બરાબર. જો તમારો આરેખણ દંડ 90 એંગલ પર નહીં હોય તો તમારી એરર આવવાની સંભાવના રહે. પછી કે અંકિત રિંગનું પરિભ્રમણ અટકાવવા માટે બ્રેક પિનને અચાનક ન દબાવતા ધીમેથી દબાવવી, એટલે કે જે અંકિત રિંગ જે તમારું પરિભ્રમણ કરે છે એને ખબર છે કે અટકાવવા માટે જે નીચે બ્રેક પિન આવે છે, તમને આપણે પીસમેટિક કંપાસના જે ભાગો છે એની અંદર આપણે પિન જોઈએ કે અંકિત રિંગ જ્યારે ફરતી હોય અને ફરતી અટકાવવા માટે નીચેથી પિન દબાવવામાં આવે છે, જેથી તમારી પ્લેન શું કહેવાય કે તમારી જે ગ્રેજ્યુએટેડ રિંગ છે અટકી જાય ફરતી, બરાબર છે. હવે તમે બાઇકના નિયમ જોયું હશે કે બાઇકની અંદર જ્યારે તમે બ્રેક માર્યું હોય તો અચાનક નથી મારતા, અચાનક બ્રેક મારો તો શું થાય, તો બ્રેક તૂટી જવાનો સંભાવના રહે, અથવા તો જે ગિયરબોક્સ છે એની અંદર પણ નુકસાન થવાની સંભાવના રહે, એટલે કે આપણે બ્રેક પણ ધીરે ધીરે મારીએ છીએ, બરાબર. એવી રીતના રિંગનું પરિભ્રમણ અટકાવવા માટે બ્રેક પિનને અચાનક ના દબાવતા ધીમે ધીમે દબાવવાની. પછી કે કાચ ઉપરનું ઢાંકણ રેશમી રૂમાલથી સાફ ન કરવું, તેને ભીડી આંગળી વડે સાફ કરવું, એટલે કે રૂમાલથી સાફ ના કરવો જેના લીધે લીસોટા પડી જાય, આપણે ભીની આંગળીથી સાફ કરવાની છે, જેથી કરીને પરફેક્ટ કચરો છે દૂર થઈ જાય ને રીડિંગ આપણને ઇઝીલી ખબર પડી જાય, બરાબર છે. તો તમને ખબર પડી ગઈ હશે કે કંપાસ સર્વેક્ષણની અંદર આવતી ટૂટીઓની અંદર શું શું આવે, બરાબર છે. તો આઈ હોપ કે તમને એની અંદર સમજણ પડી ગઈ હશે, બરાબર છે. બહુ સિમ્પલ છે, 3 જાતની ટૂટી છે, ઉપકરણની ટૂટી છે, સર્વેક્ષકની ભૂલો છે અને કુદરતી કારણોસર આવતી ટૂટીઓ છે, બરાબર છે. જે નેક્સ્ટ ટોપિક છે આપણો, જે મોસ્ટ એમ્પી ટોપિક છે કે જેને સમાપન ટૂટી, અને આ જ ટોપિક બેઠો તમારો 4th સેમની અંદર ફર્સ્ટ ચેપ્ટરની અંદર આવે જ છે. તો આ થિયરી જો તમને અહીંયા આવડી જશે તો તમારી જે 4th સેમની અંદર એડવાન્સ સર્વિંગની અંદર જે તમે ફર્સ્ટ ચેપ્ટર ભણવાના છો એની અંદર તમારે નહીં જોવી પડે બીજી વખત, બરાબર છે. એટલે કે આ જોઈ લેજો, અને એક્ઝામની અંદર 3 માર્કની અંદર વારંવાર પૂછાય છે આ થિયરી કે ભાઈ ટૂંકનો જ લખો સમાપન ત્રુટી, અથવા તો ટૂંકનો જ લખો ક્લોઝિંગ એરર, બરાબર છે. દરેક જણાને આવડવી જોઈએ. તો સમાપન ત્રુટી કહે છે શું આપણને, તો જોઈએ કે કંપાસ સર્વેક્ષણમાં સર્વેક્ષણ રેખાની માપણીની અંદર બેરિંગ લેવામાં ભૂલ થઈ ગઈ હોય તો ડ્રોઈંગ પેપર પર બંધ માલા રેખાનું આરેખણ કરતી વખતે છેલ્લું બિંદુ શરૂઆતના બિંદુની અંદર મળતું નથી. આપણે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે આપણે વ્યાખ્યા જોયેલી બંધ માલા રેખાની, કે બંધ માલા રેખાણ કોને કહેવાય, તો તમે જે પોઈન્ટ પરથી સર્વે સ્ટાર્ટ કર્યું તમે ફરતા ફરતા એ જ પોઈન્ટ પર તમે આવો અને ક્લોઝ ટ્રાવર્સ રચાય, એટલે કે બંધ જે ટ્રાવર્સ છે, બરાબર, બંધ ટ્રાવર્સ રચાય તો એને આપણે બંધ માલા રેખાણ કહીશું. એટલે કે શું, તો એક પોઈન્ટ પરથી ચાલુ કર્યું અને એક પોઈન્ટ પર તમે પાછા આવો, એટલે કે એક બંધ ટ્રાવર્સ જેવી રચના થાય, ષટકોણ, કે મેં તમને કીધેલું એ પ્રમાણે કે ષટકોણ એ ટ્રાવર્સ હોઈ શકે, ટ્રાવર્સ અષ્ટકોણ હોઈ શકે, જે અલગ આકારની અંદર બંધ આકૃતિ જે રચાય, બંધ આકૃતિ, એને આપણે બંધ માલા રેખાણ કહીએ છીએ. પણ સમાપન ટૂટી કોને કહેવાય, તો તમે જે પોઈન્ટથી ચાલુ કર્યું એ પોઈન્ટ પર ના આવતા કોઈ આગળ થોડાક પોઈન્ટ પર, બરાબર છે. એટલે કે આપણે અહીંયા ફિગરની અંદર હું તમને માર્ક કરીને બતાવું, તો આ ક્લોઝિંગ એરર કોને કહેવાય, તો તમે દાખલા તરીકે એ પોઈન્ટ પરથી ચાલુ કર્યું છે, એ પોઈન્ટ પરથી ચાલુ કર્યું અને એ પોઈન્ટ પર તમારી સર્વે લાઇન ના આવતા તમે ફરતા 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 તમે આવ્યા અને ફરતા ફરતા તમારું એ પોઈન્ટ આગળ મિક્સિંગ ના થયું, બરાબર છે. તમારું જે મિક્સઅપ ના થયું એના લીધે જે એરર આવી, બરાબર છે. એટલે કે તમારો જે ઓરિજિનલ ટ્રાવર્સ છે તમારો આ છે, બરાબર. મીન્સ કે તમે એ જે એ ડેશથી રીડિંગ ચાલુ કર્યું, બરાબર, એ ડેશથી તમે રીડિંગ ચાલુ કર્યું, એ ડેશથી ઈ પર ગયા, ઈથી ડી ડેશ પર ગયા, ડી ડેશથી સી પર ગયા, સીથી બી ડેશ પર ગયા, અને બી ડેશ પરથી પાછું એ ડેશ પર આવો છો એની જગ્યા પર તમે આ પોઈન્ટ પર આવ્યા અને આટલી એરર આવી, બરાબર છે. આટલી જે એરર આવી એને આપણે ક્લોઝિંગ એરર કહીશું, એટલે કે તમારું જે ટ્રાવર્સ છે બંધ થવામાં, એટલે કે ટ્રાવર્સ પૂરું થવામાં જે એરર આવી એને આપણે ક્લોઝિંગ એરર કહીશું. મીન્સ કે આપણે અહીંયા એ ડેશ પર આવવાનું હતું એની જગ્યા પર એ પર જ આવ્યું, બરાબર છે. એ પર આવ્યું એટલે કે આટલી એરર આવી, એ જે એથી એડ્રેસ વચ્ચે જે એરર આવી અને આપણે ક્લોઝિંગ એરર કહીશું. એટલે કે શું લખ્યું છે આપણે વાંચીએ કે કંપાસ સર્વેક્ષણની અંદર સર્વેક્ષણ રેખાના માપણીની અંદર બેરિંગ લેવામાં જો ભૂલ થઈ ગઈ હોય તો ડ્રોઈંગ પેપર પર બંધ માલા રેખાનું આરેખણ કરતી વખતે છેલ્લું બિંદુ શરૂઆતના બિંદુમાં મળતું નથી. આ બે બિંદુઓ વચ્ચેના અંતરને માલા રેખાણની સમાપન ત્રુટિ કહેવાય છે, બરાબર છે. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે આ જે બે બિંદુઓ વચ્ચેનું જે અંતર વધ્યું એને માલા રેખાણની આપણે ક્લોઝિંગ એરર એટલે કે સમાપન ત્રુટિ કહીશું, બરાબર. અનુમાતિક સમાપન ટૂટી એટલે કે પરમિસિબલ સમાપન ટૂટી 0:1:600 થી 1:300 સુધીની છે, એટલે કે તમારી ક્લોઝિંગ એરર કેટલા
શું કહેવાય કે અંતર સુધી વેલિડ ગણાય, તો 1:600 થી 1:300 સુધી જો તમારી સમાપન ત્રુટી હોય 1:600 થી 1:300ની વચ્ચે તો તમારી વેલિડ છે. બરાબર છે. જો સમાપન ત્રુટિ તેની અનુમાપિક મર્યાદાથી વધુ હોય તો સર્વેક્ષણ ક્યારે ફરીથી કરવામાં આવે. કેમ ફરીથી કરવામાં આવે? તો જે આટલી જે એરર તમારી જે વેલિડ છે એ વેલિડ એરર સુધી તમે એરર સોલ્વ કરી શકો. એનાથી જે મોટી એરર હોય તો તમે સોલ્વ ના કરી શકો, એટલે કે તમારું આખું સર્વેક્ષણ કાર્ય તમારે ફરીથી ચાલુ કરવું પડે. જો તમારે સમાપન ત્રુટિ તેની અનુમતિક મર્યાદા કરતાં ઓછી હોય તો તેનું નીચે પ્રમાણે આલેખીય રીતથી સમાયોજન કરવામાં આવે છે, એટલે કે બાવડીજ રૂલની મદદથી. બાવડીજ રૂલ શું છે એ આપણે ફોર્થ સેમમાં ભણવાનું છે. બરાબર છે. ફોર્થ સેમની અંદર બે રૂલ આવશે તમારા, એક બાવડીજનો નિયમ અને ટ્રાન્ઝિટનો નિયમ. બરાબર છે. બે નિયમ આવશે તમારી ત્રુટીઓ સોલ્વ કરવાના, એ આપણે ફોર્થ સેમના એડવાન્સ સર્વિંગની અંદર જોઈશું. બરાબર છે. પણ તમારે ખાલી અત્યારે આ જ યાદ રાખવાનું છે કે જો તમારી સમાપન ત્રુટિ અનુમાપિક મર્યાદા કરતાં ઓછી હોય તો આલેખીય રીતની મદદથી તેનું સમાયોજન કરવામાં આવે છે. એટલે શું કરવામાં આવે? તો બંધ માલારેખાની બાજુઓને બેરિંગ અને લંબાઈ પ્રમાણે દોરતા બંધ માલારેખા એ B' C' A B' C' D' D' E' E' રચાય કે જેમાં માલારેખાનો છેડો એ ડેશ શરૂઆતના એ બિંદુમાં મળતો નથી. એટલે કે તમારો જે માલારેખાનો છેડો છે એ ડેશ એ તમારો સ્ટાર્ટિંગ બિંદુ એને મળતો નથી. આથી એ જે અંતર છે તમારું એ તમારી સમાપન ત્રુટિ છે. બરાબર. માલારેખા બંધ કરવા માટે આ સમાપન ત્રુટિને દરેક સર્વેક્ષણ સ્થાનની અંદર પ્રમાણસર વહેંચવી જોઈએ. એટલે કે આ ના મળે એટલે શું કરવાનું? તો આના સમકક્ષની અંદર લઈ લેવાનું કે અહીંયાથી ઈ ડેશ જેટલું, એટલે કે ઈથી ઈ ડેશ જેટલું તમે મેઝરમેન્ટ લઈ લો. પછી અહીંયાથી ટ્રાવર્સ અહીં લંબાવો, એને ડી ડેશ સાથે જોડો. બરાબર છે. ત્યાંથી ટ્રાવર્સ અહીં લંબાવો, એને સી ડેશ સાથે જોડો. અને પછી જે આગળ છે જે બી ડેશ, તે બી તો તમે રીડિંગ લો, એને બી ડેશ સાથે જોડો. અને અહીં એ પર તો તમારું રીડિંગ પતી જ જવાનું છે. બરાબર છે. અહીંયાથી એ પર જે તમારું રીડિંગ પતી જવાનું છે એને એ ડેશ સાથે જોડો, તો એક નવો ટ્રાવર્સ જે તમારો રચાશે, આવી રહ્યો જે તમારો કરેક્ટ ટ્રાવર્સ છે, એટલે કે સુધારેલો ટ્રાવર્સ છે. આ જે ઓરિજિનલ જે તમારો ટ્રાવર્સ છે કે ડેશ લાઇનવાળો છે, તમારો ઓરિજિનલ ટ્રાવર્સ છે કે જે તમારો ભૂલવાળો છે. બરાબર છે. અને જે સુધારતા જે તમારો ટ્રાવર્સ આવ્યો આ એ તમારો પરફેક્ટ તમારો શું કહેવાય કે આ એરરવાળો એરર એટલે કે સુધારેલો એરર સાથે સુધારેલો ટ્રાવર્સ છે. એટલે કે એરર સુધારવા શું કરવાનું? મેં તમને કીધું એમ પ્રમાણે કે ભાઈ અહીંયાથી અહીંયા મેઝરમેન્ટ અહીંયા એ ડેશથી એ સુધી મેઝરમેન્ટ લઈ લીધું, કેટલી એરર આવી એ આપણે જોઈ લીધી, તો એને એ ડેશ સાથે જોડી લીધું. તો અહીંયાથી ટ્રાવર્સ અહીંયા લંબાવો, એને ઈ ડેશ સાથે જોડી લો. બરાબર. માપણી લઈને અહીંયા સુધી લંબાવો, એને ઈ ડેશ સાથે જોડી દો. અહીંયાથી પાછું એને ડી સુધી લંબાવો, એને ડી ડેશ સાથે જોડી દો. અહીંયાથી પાછો સી સુધી લંબાવો, એને સી ડેશ સાથે જોડી દો. સીને બી સુધી લંબાવો, એને બી ડેશ સાથે જોડી દો. અને બીને એ સુધી લંબાવો, એને પાછો જે તમે એ ડેશ સાથે જે જોડવાનો એ તમારો ઓટોમેટિકલી જોઈન્ટ થઈ જશે. કરેક્ટ ટ્રાવર્સ તમે જોઈન કરશો એ વખતે. બરાબર છે. એટલે કે સિમ્પલ સમાપન રૂટી તમારી શું કહેવા માગે છે કે જ્યારે તમે સર્વેક્ષણ ચાલુ કરો ત્યારે જો બંધ માલારેખાન રચાતું ના હોય, એટલે કે જે તમે સર્વે પોઈન્ટથી સ્ટાર્ટ કર્યું છે એ સર્વે પોઈન્ટ પર પાછું હોય ને જો તમારું પોઈન્ટ મળતું ના હોય, મીન્સ કે તમારી થોડીક એરર આવી, એને આપણે સમાપન ટૂટી કહીશું. એને સમાપન ટૂટી નિવારવા માટે શું કરવાનું? જે કરેક્ટ ટ્રાવર્સ છે આપણે રચવાનો કે જે એના સમકક્ષની અંદર મેઝરમેન્ટ લઈ કેટલી એરર આવે છે એ એરર પ્રમાણે અહીંયા મેઝરમેન્ટ લઈને સોલ્વ કરી દેવાનો. બરાબર છે. એટલે તમારી જો તો કદાચ એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ટૂંકનો જ લખો સમાપન ટૂટી, એટલે કે તમારે સમાપન ટૂટીની જો ટૂંકનો જ પૂછાય તો તમારે શું કરવાનું? તો અહીંયાથી અહીંયા સુધીની યાદ રાખી અને લખી દેવાનું. બરાબર. પહેલાં સમાપન ટૂટીની વ્યાખ્યા લખવાની, એની પરમિસેબલ લિમિટ લખવાની અને એને કયા નિયમથી સોલ્વ કરવામાં આવે છે એ લખવાનું. બરાબર છે. અને નીચે એની ફિગર ડ્રો કરી નાખવાની. આ ફિગર તમારે યાદ રાખવાની છે ભાઈ કલેક્ટેડ ટ્રાવર્સ દોરવાનું, એનો ઓરિજિનલ ટ્રાવર્સ દોરવાનું અને ક્લોઝિંગ એરર કઈ જગ્યા પર આવી, એટલે કે એથી એડ્રેસ વચ્ચે જે એરર આવી એ આપણે દર્શાવી દેવાની. બરાબર છે. તો સિમ્પલ છે સ્ટુડન્ટ, તમને વાંચશો એકવાર તો આવડી જશે. બરાબર છે. આવતીકાલથી આપણા એક્ઝામ્પલ ચાલુ થશે. આજે તમારા બીજા થોડાક ઇક્વેશન મોકલું છું કે જે તમારા અંતર્ગત ખૂણા માટે ઉપયોગી છે. બરાબર છે. તે અંતર્ગત ખૂણા માટે જે ઉપયોગી ઇક્વેશનો છે એ જોઈ લેજો અને તૈયાર કરી દેજો, તો જ તમને એક્ઝામ્પલની અંદર સમજણ પડશે. બરાબર છે. જો તમને આજના વિડીયોની અંદર ના સમજણ પડી હોય તો તમે પર્સનલી વોટ્સઅપ કે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. તો આવતીકાલે નવા વિડીયોની અંદર એક્ઝામ્પલ સાથે મળીએ આપણે. તો સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.